એક સુંદર પ્રસંગ બન્યો હતો જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થવાના હતા. બધા જ દેવો અને દિવ્ય આત્માઓ, બધા અસુરો, રાક્ષસો, વિચિત્ર જીવો બધા જ આવ્યા. સો they asked, તેઓએ શિવને પૂછ્યું, પ્લીઝ અમને તમારા વંશ વિશે કહો. અને શિવ શાંતિથી નીચું જોઈને બેસી રહ્યા. પછી તેઓએ પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે? કેમ કે પુરુષના વંશ વિશે જાણ્યા વિના તેઓ તેને કન્યા ના આપી શકે. નારદ, જેઓ ત્યારે ત્યાં હતા, તેમણે તેમની વીણા ઉઠાવી, જે એક તારથી બનેલું વાદ્ય છે, અને બસ એક જ સુર વગાડે રાખ્યો. A beautiful incident happened. એક સુંદર પ્રસંગ બન્યો હતો જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થવાના હતા. એક ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવેલી. બધા જ દેવો અને દિવ્ય આત્માઓ, બધા અસુરો, રાક્ષસો, વિચિત્ર જીવો બધા જ આવ્યા. સામાન્ય રીતે મોટાભાગના લગ્નોમાં, આમ તો બધા જ લગ્નોમાં, જો આ લોકો આવે તો પેલા ના આવે, જો પેલા આવે તો આ લોકો ના આવે. પણ શિવના લગ્નમાં બધા જ આવ્યા હતા, કેમ કે તેઓ પશુપતિ હતા, બધા જ જીવોના સ્વામી, એટલે બધા જ જીવો આવ્યા. એક ભવ્ય લગ્ન સમારોહ, બધા જ મનુષ્યો, રાક્ષસો, વિચિત્ર જીવો, શેતાનો, ભૂત, પ્રેત, પ્રાણીઓ, જીવો, જંતુઓ, કીડાઓ બધા જ આવ્યા. એક મોટી ઉજવણી હતી. તો એક યોગ્ય લગ્ન સમારોહ ચાલુ હતો. જ્યારે તેઓને વરને કન્યાનું દાન આપવાનું હોય ત્યારે તેઓ તમારા વંશ, તમારા કુળ, તમારા માતા પિતા, તમારા પરિવાર, તમારા પરિવારનો વડલો, તમારું ગોત્ર અને તમારા નક્ષત્ર વિશે પૂછે છે. તમે જાણો છો તમારા ગ્રહો અને તમારું પેલું બધું? તેઓએ શિવને પૂછ્યું, પ્લીઝ અમને તમારા વંશ વિશે કહો. અને શિવ શાંતિથી નીચું જોઈને બેસી રહ્યા. નારદ, જેઓ ત્યારે ત્યાં હતા, તેમણે તેમની વીણા ઉઠાવી, જે એક તારથી બનેલું વાદ્ય છે, અને બસ એક જ સુર વગાડે રાખ્યો. જસ્ટ વેન્ટ ઓન પ્લેઇંગ ધ સેમ નોટ. તેઓ ફરી ફરીને પૂછી રહ્યા હતા. તેઓ ઉતાવળમાં હતા, કેમ કે લગ્ન પૂરો કરવાનો એક એ શુભ સમય હતો. પરંતુ જ્યારે તેઓ તેના વંશ વિશે પૂછી રહ્યા છે, અને આ માણસ બસ શાંતિથી બેઠેલો છે, અને પેલો વ્યક્તિ બસ તાર વગાડી રહ્યો છે. પછી તેઓએ પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે? કેમ કે પુરુષના વંશ વિશે જાણ્યા વિના તેઓ તેને કન્યા ના આપી શકે. તમે કેમ શાંત બેઠા છો અને તમે કેમ તાર વગાડી રહ્યા છો? ત્યાર પછી નારદે કહ્યું, તેઓ સ્વયંભૂ છે, તેમનો કોઈ વંશવેલો નથી, કેમ કે આખા સર્જનનો આધાર ધ્વનિમાં સમાયેલો છે, અને તેમના બધી જ ધ્વનિ પરના પ્રભુત્વને લીધે, એટલે કે સર્જન પરના તેમના પ્રભુત્વને લીધે તેમણે પોતાને સર્જ્યા છે. તેથી ધ્વનિ તેમનું કુળ છે, તેથી હું આ તાર વગાડી રહ્યો છું. શિવ સ્વયંભૂ તરીકે ઓળખાય છે. સ્વયંભૂ એટલે સ્વયં દ્વારા નિર્મિત. તેઓ પોતાના દ્વારા નિર્મિત છે, ન પિતા ન માતા, એક જાતે નિર્મિત થયેલો જીવ. આ પરિમાણને એટલા માટે આ રીતે વ્યક્ત કરવામાં આવે છે કે તેઓ આદિયોગી છે. તેઓ પ્રથમ યોગી છે. જો તમે પ્રથમ યોગી છો તો તમે પોતાના દ્વારા નિર્મિત છો. જ્યારે આપણે તેમને એક યોગી કહીએ છીએ, જ્યારે આપણે કોઈને પણ એક યોગી કહીએ છીએ, ખરા અર્થમાં તો આપણે તેને સ્વયં દ્વારા નિર્મિત કહી રહ્યા છીએ.
તેમ કહેવાનો મતલબ તે સામાન્ય ભાગ્યને આધીન નથી ને કર્મોને પણ આધીન નથી. તેઓ જીવનની સામાન્ય પ્રક્રિયાને પણ આધીન નથી. તેમનું જીવન જાતે નિર્મિત કરેલું છે. Anybody who જે લોકો પોતાને પોતાની રીતે થોડું ઘણું શીખવાડે છે અથવા પોતાની રીતે થોડા પૈસા બનાવે છે, તેઓ સામાન્ય રીતે પોતાની જાતે નિર્મિત કર્યા હોવાનો દાવો કરે છે. જ્યારે તેઓ પોતાને સ્વનિર્મિત કહે છે ત્યારે તેઓ અભિમાનીઓમાં સર્વોચ્ચ સ્થાને વિરાજેલા હોય છે. જ્યારે તેઓ પોતાની જાતને સ્વનિર્મિત હોવાનો દાવો કરે છે ત્યારે ઘણી રીતે જોતા તેઓ ઈશ્વરને એક ભયંકર જવાબદારીમાંથી મુક્ત કરે છે. અત્યારે આપણે તે અર્થમાં વાત નથી કરી રહ્યા. આપણે મૂળભૂત જીવન વિશે વાત કરી રહ્યા છીએ. એક પ્રક્રિયા તરીકે આપણા જીવનને જીવવા વિશે નહીં, જીવન એક મૂળભૂત પ્રક્રિયા તરીકે તે સ્તર પર તેઓ જાતે બનેલા છે. તેઓ સ્વયંભૂ છે મૂળભૂત રીતે. યોગનું મૂળ પાસું આ જ તો છે, સ્વનિર્માણની પ્રક્રિયામાં ભાગ લેવો, જ્યાં તમારા શરીરની પ્રકૃતિ, તમારા ઉર્જાઓની પ્રકૃતિ, તમારી ભાવનાઓની પ્રકૃતિ, તમારા મનની પ્રકૃતિ બધું જ તમારા દ્વારા નિર્મિત છે.